ખુડા ગામ શ્રી શારદા વિદ્યા મંદિર સ્કૂલમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરાવું તેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર ડોક્ટર લલિતભાઈ બલદાણિયા, જયેશભાઈ અમીપરા, ભરતભાઈ બલર, વિનયભાઈ વેકરિયા, કૃષ્ણાબેન પીઠવા તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર અને શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર અને શિક્ષકગણો, વિદ્યાર્થી મિત્રો અને મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સરે પોતાનું પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મુખ્ય મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર, સાવલિયા અમિતભાઈ તેમજ પ્રજાપતિ જયેશભાઈએ બુક અને શાલ આપી તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને શાળાના વિદ્યાર્થી વડાલિયા હેપી ચૌહાણ વૈદેહી અને ડોલરિયા શૌર્ય એ શાળા વિશેના પોતાના વિચારો રજૂ કર્યા હતા અને આજના મુખ્ય એવા વક્તા શ્રી ડોક્ટર લલિતભાઈ બલદાણિયા સરે પોતાની વાણી દ્વારા સુંદર મજાનું એવું જ્ઞાન વાલ્યું અને શાળાઓને વિદ્યાર્થીઓને પીરસ્યું હતું. શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે બાળકોનું ભાવિ જીવન ઘડતર અંગેની સુંદર એવી માહિતી આપી હતી અને ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેન રંગપર્યા કિંચલબહેને આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. બાળકોને જીવનની નવી દિશા બતાવતી અને પ્રગતિના પંથે લઈ જવું એ જ શારદા વિદ્યા મંદિર સંકુલનું પટાંગણ. હું વડાલિયા હેપીના સહૃદય વંદન. કોયલને કુંજ વિનાને ચાલે, કોયલને કુંજ વિનાને ચાલે, બમરાને કુંજ વિનાને ચાલે. નોલેજ હોવાથી હાન સુધી દેવા વાળા હોવા છતાં જ્યાં અમે સેમિનાર દેવા છીએ ત્યાં એ અનનોન સોરી વાત અનનોન સોરી આ મારા માટે સારી બાબત છે. આ પર્સન ની વાત જો તમને કરું તો એક બાપ માટે એમ કહેવાય ને કે જે એની જિંદગીમાં કદાચ એને ગમે એટલું મળી જાય આર્થિક સ્થિતિ એકદમ એકદમ કંગાળ, કુદરા ન ચાલે એટલે એવો નિર્ણય લે એના પિતાશ્રી આ દીકરીને અનાથ આશ્રમમાં મૂકી.